સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. ઓળખ્યો મને? હું ગિરનાર છું. યુગોથી સોરઠના જૂનાગઢ શહેરના સીમાડે ઉભો છું. ત્યારે પણ હતો, આજે પણ છું. ના ના, હું જાતા નહીં. હું મારો પરિચય આપવા નથી આવ્યો. પાડનો ભલા શું પરિચય? હું તો આજે એ મહાન વ્યક્તિની, એ મહામાનવની ગાથા સંભળાવવા આવ્યો છું, જે આજે પણ અમર છે. અતીતના અનંત સાગરનો પ્રચંડ પ્રભાવ પણ આ નામને ભૂંસવામાં અસમર્થ સાબિત થયો છે. એ મહાન જીવ આજે પણ પોતાની રચનાઓ દ્વારા જીવંત છે. આજે પણ એમની રચનાઓના શબ્દો દેશ દેશની ગલી ગલીમાં ગૂંજી રહ્યા છે. ચિરંજીવ કૃતિના વિષયમાં અણજાણ હશે, જે કૃતિ સાબરમતીના સંત મહાત્મા ગાંધીનો જીવન મંત્ર બની ચૂકી હતી. હા, તમારું અનુમાન સાચું છે. આ ચિરંજીવ રચનાઓના પ્રણેતા છે નરસિંહ મહેતા. આજથી લગભગ 501 વર્ષ પહેલા જૂનાગઢની પાસેના તળાજા ગામમાં વડનગર બ્રાહ્મણ કૃષ્ણદાસ નગરમાં બાળકનો જન્મ થવાનો હતો. Oh!
વધાઈ છે વધાઈ કૃષ્ણદાસભાઈ, દીકરો છે દીકરો. બાળકના રડવાનો અવાજ કેમ ના સંભળાય? ક્યારેય નહીં સાંભળી શકો એનો અવાજ, હસવાનો કે રડવાનો, એ મૂંગો છે. આમ ક્યાં સુધી આંસુ સાર્યા કરીશ જીવનની માં? ભાગ્યમાં લખાયેલા અક્ષરો આંસુઓથી ભૂસાતા નથી. જાણું છું સ્વામી, પણ હું શું કરું? દીકરાનું મૂગાપણું મારાથી નથી જીરવાતું. હું માં છું ને, એ પોતાના મનની વાત કેવી રીતે કરી શકશે? માની મમતાને શબ્દોની શું જરૂર હોય જીવનની માં? અરે તો દીકરાની આંખો જોઈને જ એના મનની વાત જાણી લેશે. પણ ક્યારેક આપણે નહીં હોઈએ ત્યારે? જેનું કોઈ નથી હોતું એનો હોય છે ઉપરવાળો. અરે ઉપરવાળો તો બડો હિસાબી છે. એણે એક આંખમાં પુત્ર પ્રાપ્તિનો આનંદ આપે છે, જ્યારે બીજી આંખમાં એના મૂગાપણાના આંસુ. કોણ જાણે કયા અપરાધની સજા દીધી છે એણે. આનંદની સાથે આંસુ આપવા એ ઉપરવાળાનું કામ, પણ ઉપરવાળો જ્યારે આંસુ આપે ત્યારે પણ એના પરની આસ્થા ટકાવી રાખવી એ માણસનું કામ. જીવના બાહ્યથી જીવનની માં મારું ભોળાનાથ જે કાંઈ કરે છે તે સારા માટે કરે છે. પણ કોને પરવા હતી આ પરિવારના સુખ દુઃખની? કોને ચિંતા હતી નરસિંહના મૂંગાપણાની? કોણ હતો એ? અન્ય બાળકોની જેમ એ પણ એક સાધારણ બાળક હતો, સાધારણ પરિવારમાં જન્મેલો સામાન્ય બાળક. હા, માની મમતાએ આશા નહોતી છોડી. વારંવાર પ્રભુ ચરણમાં માથું. વૈદ્ય હકીમોના ઉમરા ઘસ્યાતા એણે, પોતાના આંસુઓથી સંત મહાત્માઓના ચરણ પખાળવાનું પણ એ નહોતી. માત્ર એક જ આશા પર એ જાણે જીવી રહી હતી, ક્યારે ક્યારે એનો મૂંગો પુત્ર એને પોતાની જીભથી માં માં. નરસિંહ, તું બુંદી ખાઈશ? ગરમા ગરમ તું બેસ અહીંયા, હું હમણાં આવ્યો. ભાઈ મને બુંદી આપો ને. પણ
પાણી પાણી મને મને કહે પાણી હે ભગવાન જય શિવ શંભો 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 ના ભાઈ પાછો વળી જા ના ભાઈ પાછો વળી જા ના ના વખત છરાઈ ગયો ભાઈ, નકર મારો તરસે જીવ જાત, મા મેલડી તારું ભલું કરે. શું વાત છે જીવા? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ મને પૂછ, મને પૂછ. આખું તળાજા ગામ જાણે છે કે હું રોજ સવારના પરમાં સ્નાનાદિ પરવારી ભીણા વસ્ત્ર પહેરી શિવ સ્તોત્ર બોલતો બોલતો મહાદેવના મંદિરમાં જઈ અને મહાદેવને જળ ચડાવું છું. રસ્તાની રજે રજને પવિત્ર કરતો કરતો મહાદેવના મંદિરે જાઉં છું. અરે વર્ષોથી આ મારું વ્રત ચાલુ આવ્યું છે, એનો એણે આજે ભંગ કરાવ્યો છે. બાપ દાદાના વખતથી માત્ર પૂજાના ઉપયોગમાં જ લેવાતો ચાંદીનો લોટો મારા હાથમાંથી આંચકી લેવાનું એ તારા નાસ્તિક પુત્ર નરસિંહે ઘોર પાપ કર્યું છે અને એનાથી એનાથી જળ પીવડાવ્યું અછૂતને અને આપણા ધર્મને ભ્રષ્ટ કર્યો છે. અરે એ તો નાદાન છે, હજી અણસમજ છે. પણ તમે બંને તો નથી ને? અરે અત્યારથી જ એને અટકાવો, એનામાં ધર્મ સિંચન કરો. અતિ આ સારા કામ કરશો ને તો આ છોકરો એક દિવસ નાગરી નાથમાં તમારું નાક કપાવશે. નાક આ ગામમાં તમારે રહેવું ભારે થઈ જશે. અરે આપણો ધર્મ, આપણો ધર્મ રસા થાળ જશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ત્યાં જ ઉભો રહેજો, એક પણ ડગલું આગળ વધતો નહીં. એટલું પણ જાણતો નથી કે અછૂતને અડ્યા પછી ઘરમાં સ્નાન કરીને પગ મૂકવો જોઈએ? કપાતર ક્યાંય ના. અહીં ઉભા રહેવાનું છે, નહીં ખાવાનું મળે નહીં પાણી, સમજો? આજ તારા અપરાધ નો દંડ છે, તારા પાપ નું પ્રાયશ છે. આ બાળકની જીભ પર ત્યારે ભલે નહોતા આવ્યા, પણ એના હૃદયમાં તો
ત્યારે આ શબ્દો જરૂર ઉઠ્યા હશે, વૈષ્ણવજન તો તેને રે કહીએ, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. દીકરાને સજા તો કરી અને એ પણ ભૂખ્યા સુતા. બાપના શરીરમાં પણ હૃદય હોય છે નરસિંહની બા. નરસિંહને આવી સજા કરતી વખતે મારું કાળજું પણ કાપ્યું હતું, છતાંય મેં કાળ જે કાળબિંદ મૂક્યું અને એને સજા કરી એને સુધારવા માટે, કે જેથી ભવિષ્યમાં એ કદી પણ આવું ન કરે. પણ તારી મમતા એને બગાડી રહી છે અને એને જે ન કરવું જોઈએ તે કરવા માટે પ્રેરી રહી છે. તું શું એમ ઈચ્છે છે કે આપણો નરસિંહ હંમેશા આવું જ કરતો રહે અને આપણા કુળની આબરૂ ધૂળમાં મળે? અરે પણ એને એવું તો શું કર્યું છે? શું કર્યું છે? સાંભળ્યું નહીં પેલા પ્રખર શિવપંથી પંડિતજીએ શું કહ્યું તે? સાંભળ્યું સ્વામી, અને તમે જે સાંભળ્યું એ જ મેં સાંભળ્યું, અને મુગા નરસિંહની આંખો જે કહેતી હતી એ પણ સાંભળ્યું. અપરાધીની આંખોમાં એવી નિર્દોષતા નથી હતી કે જે માની મમતાએ નરસિંહની આંખોમાં જોઈ. અરે સર્વ ધર્મથી ઊંચા એવા માનવ ધર્મની ઝલક જોઈને. કબૂલ, તરસ્યાને પાણી પાવું એ માનવ ધર્મ છે. એ અછૂત હતો. અને શું માણસ નહોતો એ? હા હા, એ માણસ હતો. પણ દાન હંમેશા સુપાત્રને કરવું જોઈએ જીવનની માં. એ દાન નથી સ્વામી, પણ સાચા હૃદયથી આપેલી સહાયતા હતી. એ કોઈ નથી જાણતું કે ઉપરવાળો કોની આંખથી કોને જુએ છે, કોનો પોકાર કોના કાન વડે સાંભળે છે, અને કોના પગથી ચાલીને કોની પાસે જાય છે. એ અછૂત વૃદ્ધને ઉપરવાળાએ નરસિંહની આંખથી જોયો. એનો પાણી માટેનો પોકાર પણ નરસિંહના કાનથી સાંભળ્યો. લોટો આચકી લેનાર હાથ ઉપરવાળાના હતા અને પાણી પાનાર હાથ પણ ઉપરવાળાના જ હતા. એ વૃદ્ધને સહાય કરી ઉપરવાળાએ અને નિમિત્ત બન્યો આપણો નરસિંહ. તમે સજા નરસિંહને નહીં પણ સ્વયં ઉપરવાળાને કરી છે. ફળિયાના અંધારા ખૂણામાં અત્યારે નરસિંહ નહીં પણ સ્વયં મારો પ્રભુ સજા ભોગવી રહ્યો છે. કરુણા નિધાન ઉપરવાળા તો ક્યારેય ક્રોધ નથી કરતો, અરે તો કસોટી કરે છે, કસોટી. આપણો નરસિંહ એની ઈચ્છા મુજબ ચાલ્યો અને એની કસોટીમાંથી પાર ઉતર્યો.
નરસિંહને આપણે સજા કરી અને એની કસોટીમાંથી ઉણા ઉતર્યા છીએ. સ્વામી, સજાને પાત્ર તો આપણે છીએ. આપણે Good job.